નમસ્કાર તાલીમાર્થીઓ. આઈટીઆઈમાં ચાલતા આજના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું વિપુલ પટેલ ખેરવા આઈટીઆઈથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે આઈટીઆઈમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં આવતા પ્રેક્ટિકલ વિશે માહિતી મેળવીશું, જેમાં પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનના ભાગોનો તફાવત વિશે આપણે સવિશેષ માહિતી મેળવીશું. તો તાલીમાર્થી મિત્રો, પેટ્રોલ એન્જિનને સ્પાર્ક ઇગ્નિશન એન્જિન તરીકે ઓળખવામાં આવે છે અને ડીઝલ એન્જિનને કમ્પ્રેસર ઇગ્નિશન એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. પેટ્રોલ એન્જિનનો પેટ્રોલ તરીકે ફ્યુઅલનો ઉપયોગ થાય છે, ડીઝલ એન્જિનમાં ડીઝલનો ઉપયોગ ફ્યુઅલ તરીકે ઉપયોગ થાય છે. પેટ્રોલ એન્જિનની અંદર સ્પાર્ક કરવા માટે સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય છે, ડીઝલ એન્જિનની અંદર હીટર પ્લગનો ઉપયોગ થાય છે. પેટ્રોલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો 7:1-10:1 છે, ડીઝલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો 16:1-22:1 છે. પેટ્રોલ એન્જિન નાના તેમજ હળવા વ્હીકલોમાં ઉપયોગ થાય છે, મોટરસાઇકલ, બાઇક, સ્કૂટર એની અંદર, અને ડીઝલ એન્જિન મોટા કાર, ટ્રક, બસ, હેવી વ્હીકલ્સની અંદર ઉપયોગ થાય છે. પેટ્રોલ એન્જિનની રચના સરળ તેમજ સિમ્પલ હોય છે, તેમજ ડીઝલ એન્જિનની રચના જટિલ હોય છે. પેટ્રોલ એન્જિન સાઇઝમાં નાનું અને પાર્ટ્સ ઓછા હોય છે, ડીઝલ એન્જિન સાઇઝમાં મોટું તેમજ પાર્ટ્સ વધુ હોય છે. પેટ્રોલ એન્જિનમાં થ્રોટલ બોડી આવે છે, ડીઝલ એન્જિનમાં થ્રોટલ બોડી આવતી નથી. ડીઝલ એન્જિનની અંદર ઇઝીઆર આવે છે, જેમ કે એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન, પેટ્રોલ એન્જિનમાં ઇઝીઆર આવતું નથી. ડીઝલ એન્જિનની અંદર હાઈ પ્રેશર પાઇપ આવે છે, પેટ્રોલની અંદર એન્જિનની અંદર નોર્મલ પાઇપ આવે છે. પેટ્રોલ એન્જિન હળવા વ્હીકલોમાં તેમજ સ્પીડવાળા વ્હીકલોમાં યુઝ થાય છે, ડીઝલ એન્જિન ભારે તેમજ લોડિંગવાળા વ્હીકલમાં વધુ યુઝ થાય છે. પેટ્રોલ એન્જિનની અંદર નોઇઝ ઓછો આવતો હોય છે તેમજ વાઇબ્રેશન ઓછું થતું હોય છે, ડીઝલ એન્જિનની અંદર નોઇઝ વધુ આવે તેમજ વાઇબ્રેશન પણ વધુ થતું હોય છે. પેટ્રોલ એન્જિનની અંદર MPFI તેમજ કાર્બ્યુરેટર સિસ્ટમ આવતી હોય છે, ડીઝલ એન્જિનની અંદર FI પંપ અથવા તો HP પંપની સિસ્ટમ આવતી હોય છે. પેટ્રોલ એન્જિનમાં મેન્ટેનન્સ ઓછું આવતું હોવાથી પેટ્રોલ એન્જિનનો જાળવણી ખર્ચ ઓછો હોય છે, ડીઝલ એન્જિનનો મેન્ટેનન્સ વધુ હોવાથી ડીઝલ એન્જિનનો જાળવણી ખર્ચ વધુ હોય છે. પેટ્રોલ એન્જિનમાં ડીકાર્બાઇઝિંગ ઓછું કરવું પડે છે, કેમ કે તે કાર્બન ઓછું ઉત્પન્ન કરે છે. ડીઝલ એન્જિન કાર્બન વધુ ઉત્પન્ન કરતું હોવાથી ડીકાર્બાઇઝિંગ વારંવાર કરવું પડતું હોય છે. પેટ્રોલ એન્જિન 2-સ્ટ્રોક અને 4-સ્ટ્રોક બંને એન્જિનોમાં યુઝ કરી શકાય છે, ડીઝલ એન્જિન મોટે ભાગે 4-સ્ટ્રોકમાં જ આવે છે. નાના એન્જિનોમાં એનો જાળવણી ખર્ચ વધુ હોય છે, માટે 2-સ્ટ્રોકમાં ઝડપથી જોવા મળતું નથી. પેટ્રોલ એન્જિનમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ હોવાથી આપણે તેને ઓટો સાયકલ તરીકે ઓળખીએ છીએ, ડીઝલ એન્જિનમાં કોન્સ્ટન્ટ પ્રેશર હોવાથી આપણે તેને ડીઝલ સાયકલ તરીકે ઓળખીએ છીએ. પેટ્રોલ એન્જિન હળવું તેમજ નાનું હોવાથી ઝડપથી ગરમ થતું નથી, તે માટે તેમાં ઓઇલ કુલર આપવામાં આવતું નથી. ડીઝલ એન્જિન સાઇઝમાં મોટું તેમજ વધારે પાવર પેદા કરવાથી એ ગરમ પણ ઝડપથી થાય છે, એ માટે ઓઇલને ઠંડુ કરવા માટે ઓઇલ કુલર આપવામાં આવે છે. પેટ્રોલ એન્જિનમાં ઓઇલ સેપરેટર આપવામાં આવતું નથી, ડીઝલ એન્જિનમાં ઓઇલ સેપરેટર આપવામાં આવે છે. પેટ્રોલ એન્જિનમાં ઇન્જેક્ટર ઇનલેટ મેનિફોલ્ડના ઉપર આપવામાં આવે છે, અને ડીઝલ એન્જિનની અંદર ઇન્જેક્ટર ઉપરની બાજુએ ટેપેટ કવરના વચ્ચે આપવામાં આવે છે. પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ ટેપેટ કવર પર અને ઇગ્નિશન કોઇલના નીચે આપવામાં આવે છે, ડીઝલ એન્જિનમાં હીટર પ્લગ એક્ઝોસ્ટ મેનિફોલ્ડના ઉપરની સાઇડમાં આપવામાં આવે છે. પેટ્રોલ એન્જિનમાં વેક્યુમ પંપ આપવામાં આવતો નથી, ડીઝલ એન્જિનમાં વેક્યુમ પંપ આપવામાં આવે છે. પેટ્રોલ એન્જિનમાં પેટ્રોલ અને હવાનું મિશ્રણ સિલિન્ડરમાં દાખલ થાય છે, ડીઝલ એન્જિનમાં ડીઝલને હાઈ પ્રેશર પંપથી સ્પ્રે કરવામાં આવે છે. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે પેટ્રોલ એન્જિન તથા ડીઝલ એન્જિનના ભાગોના તફાવત વિશે આપણે શીખ્યા. હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને બધા જ ભાગો વિશેની માહિતી મળી ગઈ હશે. આભાર.